પાંચમા શ્લોક તરફ જઈએ તો પાંચમા શ્લોકનું પઠન કરું. અવિશ્રામમ વહે ભારમ શીતોષ્ણમ ચ ન વિંદતિ સ સંતોષ તથા નિત્યમ ત્રિણી શિક્ષેત ગર્ભવાત ત્રિણી શિક્ષેત ગર્ભવાત. ફરીવાર પઠન કરું. અવિશ્રામમ વહેત ભારમ શીતોષ્ણમ ચ ન વિંદતિ સ સંતોષ તથા નિત્યમ ત્રિણી શિક્ષેત ગર્ભ ગર્ભવાત ત્રિણી શિક્ષેત ગર્ભવાત. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગધેડા પાસેથી ત્રણ ગુણો શીખવાની વાત કરેલી છે પાંચમા શ્લોકમાં. તો પેલો જે ગુણ છે અવિશ્રામમ, અવિશ્રામમ એટલે કે થાક્યા વગર અથવા થાક્યા વિના. અવ્યયી ભાવ સમાસનું ઉદાહરણ છે. કેનું? અવ્યયી ભાવ સમાસનું ઉદાહરણ. થાક્યા વગર, કેના વગર? થાક્યા વગર. ભારમ વહે, ભારને ઉઠાડવે છે અથવા ઉપાડે છે. આપણે ખબર છે કે ગધેડા ઉપર ગમે એટલો એનો માલિક ભાર વજન મૂકી દે તો એ આરામથી ઉપાડી શકે, એટલે એની પાસે તાકાત હોય છે. એટલે થાક્યા વગર ભારને ઉપાડે, બોજાને ઉપાડે. શીતોષ્ણમ, શીત પ્લસ ઉષ્ણમ, ઠંડી અને ગરમી. ઇત્રેતા દ્વંદ્વ સમાસનું ઉદાહરણ છે. સમાહાર દ્વંદ્વનું એટલે દ્વંદ્વ સમાસનું ઉદાહરણ છે. શીત એટલે ઠંડી ને ઉષ્ણમ એટલે કે ગરમી. ઠંડી અને ગરમીની ન વિંદતી, તો કે મેળવતો નથી, પણ આપણે કહીએ કે ક્યારેય પણ એની પરવા કરતો નથી. બાકી તો મેળવવું થાય વિંદતી, પણ આગળ ન લાગ્યો એટલે મેળવતો નથી, પણ આપણે પરવા ન કરવી. ક્યારેય ઠંડી હોય કે ગરમી હોય, કોઈ પણ ઋતુનું એ કોઈ દિવસ જે છે એ વિચારતો નથી ગધેડો. ગમે એ ઋતુ હોય પણ પોતાનું કર્મ કરતો રહે છે. પછી તથા તેમજ સસંતોષ એટલે કે સંતોષ વાળો, હંમેશા સંતોષ રાખનાર, સંતોષી જીવ તરીકે. ગર્ભવાત નિત્યમ, હંમેશા સંતોષ વાળો. નિત્યમ છે અવ્યય છે, હંમેશા સંતોષ વાળો ગર્ભવાત ગધેડા પાસેથી આ ત્રણ ગુણહા, આ ત્રણ ગુણોને શિક્ષિત શીખવા જોઈએ. શિક્ષિત છે એ પેલા શ્લોકમાં આવી ગયું, એટલે શિક્ષિત એટલે કે શીખવા જોઈએ. વિદ્યાર્થી કાળનું ઉદાહરણ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, પાંચમા શ્લોકનું ભાષાંતર કરું છું, ફરી સાંભળો. કે થાક્યા વિના ભાર ઉપાડે છે, ઠંડી અને ગરમીની પરવા કરતો નથી, તેમજ હંમેશા સંતોષ વાળો ગધેડા પાસેથી આપણે આ ત્રણ ગુણોને છે એ લેવા શીખવા જોઈએ, માણસે શીખવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર એક વખત ભાષાંતર કરું. થાક્યા વગર ભાર ઉપાડે છે, ઠંડી અને ગરમીની પરવા નથી કરતો, તેમજ હંમેશા સંતોષ વાળો ગધેડા પાસેથી માણસે આ ત્રણ ગુણોને શીખવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પાંચમો શ્લોક છે અહીંયા તમારો પૂરો થાય છે. હવે આપણે છઠ્ઠા શ્લોક ઉપર જઈએ. તો એનું પેલું પઠન કરું છું. ગુઢ ગ્રાહસ્થ્ય ચાતુર્યમ કાલે ચાલય સંગ્રહમ અપ્રમાદમ અનાલસ્યમ પંચશિક્ષેત વાયસાત પંચશિક્ષેત વાયસાત. તો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર એનું પઠન કરું. ગુઢ ગ્રાહસ્થ્ય ચાતુર્યમ કાલે ચાલય સંગ્રહમ અપ્રમાદમ અનાલસ્યમ પંચશિક્ષેત વાયસાત પંચશિક્ષેત વાયસાત. તો વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો શ્લોકની અંદર વાયસાત પંચશિક્ષેત કાગડા પાસેથી પાંચ લક્ષણો લેવાની વાત કરે છે ચાણક્ય. કેટલા ગુણો? પાંચ. તો પેલું જે છે ગુઢ ગ્રહસ્થ્ય એટલે કે ગુપ્ત ગૃહસ્થ જીવન. માણસનું જીવન જે છે એ અંગત હોવું જોઈએ, ગુપ્ત હોવું જોઈએ, કાગડાની. એ કઈ ઝઘડા કરે તો આખી દુનિયાને ન ખબર પડવી જોઈએ, એવી રીતના ગુપ્ત ગૃહસ્થ જીવન. એમની પાસેથી આ એક મહત્વનો ગુણ લેવા જોઈએ. ચાતુર્ય, તો ચાલાકીથી ભરપૂર હોય કાગડો, જે ચાલાક હોય છે, એટલે બીજો ગુણ. કાલે યોગ્ય સમયે આલય સંગ્રહ, માળાને બાંધવો. ષષ્ઠી તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે, એ સંધિ છૂટી કરી દીધી છે.
તો કે માળો બાંધવો, માળાને બાંધવો, યોગ્ય સમયે માળો બાંધી લેવો, ઘરને જે છે એ યોગ્ય સમયે બાંધી લેવું જેથી કરી અને મુસીબતો ન આવે. ત્યારબાદ અપ્રમાદમ, અપ્રમાદમ એટલે કે પ્રમાદનો અભાવ. આપણે કહે ને કે બેદરકારીનો અભાવ હોવો જોઈએ માણસના જીવનમાં. જવાબદારી હોવી જોઈએ, બેદરકારી પ્રમાદનો છે, હંમેશા અભાવ હોવો જોઈએ, કોઈ દિવસ હોવો ન જોઈએ. અનાલસ્ય, તો કે આળસનો અભાવ. કેનો અભાવ? આળસનો અભાવ. આ બંને જે છે એ નજ તત્પુરુષ સમાસના ઉદાહરણ છે. પાયે સાત કાગડા પાસેથી આ પાંચ ગુણોને શિક્ષે, શીખવા જોઈએ. શિક્ષે જે છે એ પાછું વિદ્યતકારણ્ય પુરુષનું એકવચનનું રૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો, આખું ભાષાંતર કરું કે ગુપ્ત ગૃહસ્થ જીવન, ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય સમયે માળો બાંધવો, પ્રમાદનો અભાવ અને આળસનો અભાવ. આ કાગડા પાસેથી આ પાંચ ગુણોને શીખવા જોઈએ, પાંચ લક્ષણોને શીખવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, પરિવાર એક વખત ભાષાંતર કરું. ગુપ્ત ગૃહસ્થ જીવન, ચતુરાઈ, યોગ્ય સમયે માળો બાંધવો, પ્રમાદનો અભાવ અને આળસનો અભાવ. કાગડા પાસેથી આ પાંચ ગુણો શીખવા જોઈએ. તો અહીં આપણો છઠ્ઠો શ્લોક છે એ પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, હવે સાતમા શ્લોક તરફ આપણે જઈએ, સાતમો શ્લોક કરવા જઈએ. તો પેલા પઠન કરો છો. યુદ્ધમ ચ પ્રાત ઉત્થાનમ ભોજનમ સહબંધુભિ સ્ત્રિયમ આપદ્ગતમ રક્ષેત ચતુઃ શિક્ષેત કુકુટાત ચતુઃ શિક્ષેત કુકુટાત. ફરીવાર એક વખત ભાષાંતર કરું, ભાઈ પઠન કરું. યુદ્ધમ ચ પ્રાત ઉત્થાનમ ભોજનમ સબંધુભિ સ્ત્રિયમ આપદ્ગતમ રક્ષે ચતુઃ શિક્ષેત કુકુટાત. તો વિદ્યાર્થી મિત્રો, સાતમો શ્લોક તરફ આપણે જઈએ. હવેના શબ્દાર્થ જોઈએ. યુદ્ધમ એટલે કે લડાઈ કરવી. શું કરવું? લડાઈ કરવી. પેલો ગુણ છે તો કે પોતાના માટે થઈ, પોતાના પરિવારના માટે થઈ અને યુદ્ધ કરવું, લડાઈ કરવી. બધાની સાથે નહીં, પોતાના કુટુંબ માટેની રક્ષા માટે. પ્રાત ઉત્થાન, તો કે કુકડા પાસેથી આ એક ગુણ પણ મહત્વનો લેવા જોઈએ છે કે વહેલી સવારે ઉઠવું. નિયમિત વહેલી સવારે ઉઠવાથી આપણું શરીર જે છે એ સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે, એટલા માટે વહેલી સવારે ઉઠવું. બંધુભી સહ, પોતાના જે સગાવાલા હોય, જાતભાઈઓ હોય, તેમની સાથે ભોજનમ, ભોજન કરવું, પોતાના સગાવાલાની સાથે ભોજન કરવું. અને આપણે જોતા હોય કે કુકડા જે છે તે પોતાના જેટલા પણ સભ્યો હોય એની સાથે એક સાથે જમતા હોય, એક સાથે જ બધા ખાતા હોય, એટલા માટે તેનાથી પ્રેમ વધે એક સાથે ખાવાથી, જમવાથી. બાકી તો આપણે જોતા હોય કે માણસોમાં એ રીતના નથી, અલગ અલગ રીતના જમતા હોય, એટલા માટે પ્રેમ ભાવ છે ધીમે ધીમે ઓછો થતો જાય છે, વિભક્ત છૂટા પડી જતા હોય. એટલે પોતાના જાત ભાઈઓની સાથે જમવું જોઈએ. પછી આપદ્ગતામ સ્ત્રીએમ, એટલે કે મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીઓ, કેવી મુશ્કેલીમાં મુકાયેલી સ્ત્રીઓને રક્ષે, એનું રક્ષણ કરવું જોઈએ. કુકડા જે છે, કોઈ પણ સ્ત્રી મુશ્કેલીમાં મુકાયેલી હોય તો તેની રક્ષા અવશ્ય કરે છે. તો કુકડા પાસેથી આ ચતુઃ શિક્ષે, આ ચતુઃ એટલે કે ચાર ગુણોને શિક્ષે, શીખવા જોઈએ. તો ફરી એનું ભાષાંતર કરું વિદ્યાર્થી મિત્રો, કે લડાઈ કરવી, વહેલી સવારે ઉઠવું, પછી પોતાના સગાવાલાની સાથે ભોજન કરવું અને મુસીબતમાં મુકાયેલી સ્ત્રીની રક્ષા કરવી. કુકડા પાસેથી આ ચાર ગુણો શીખવા જોઈએ. ફરી એક વખત ભાષાંતર કરું. લડાઈ કરવી, વહેલી સવારે ઉઠવું, પોતાના સગાવાલાની સાથે ભોજન કરવું અને મુસીબતમાં મુકાયેલી સ્ત્રીની રક્ષા કરવી. કુકડા પાસેથી આ ચાર ગુણો માણસે શીખવા
જોઈએ. તો અહીંયા આપણો સાતમો શ્લોક પણ પૂરો થાય છે, ત્યાર પછી છેલ્લા શ્લોક તરફ આપણે જઈએ. આપણે છેલ્લો શ્લોક જે છે આઠમો, તેના ઉપર પ્રયાણ કરી હવે તેના તરફ જઈએ. તો પહેલાનું પઠન કરું છું. યેતાન વિશતિ ગુણાન આચર્ય સતિ માનવઃ કાર્યવસ્થાસુ સર્વાસુ અજેય સ ભવિષ્યતિ અજેય સ ભવિષ્યતિ. યહ એતાન વિશતિ ગુણાન આચિર્યસ્ય તિ માનવઃ કાર્યવસ્થાસુ સર્વાસુ અજેય સ ભવિષ્યતિ અજેય સ ભવિષ્યતિ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે છેલ્લો જે શ્લોક છે તેમાં ઉપસંહાર આપેલો છે કે માણસે શું કરવું જોઈએ બોધ કે તે પ્રમાણ. યહ જે માનવ માનવ માણસો જે માણસો એતાન વિશ એતાન એટલે કે આ સર્વનામ વિશતિ ગુણન 20 ગુણોનું, જે માણસ આ 20 ગુણોનું પોતાની સર્વાસુ એટલે કે બધી સર્વનામ છે સર્વાસુ બધી કાર્યાવસ્થા શું કામકાજની અવસ્થામાં બધી કામકાજની અવસ્થાઓ ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય છે કામકાજની અવસ્થામાં. તો કે બધી કામકાજની અવસ્થામાં આચર્યશ્યતિ આચરણ કરશે ભવિષ્યકાળનું ક્ષતિ પ્રત્યે એટલે અન્ય પુરુષ એક વચનનું રૂપ છે સામાન્ય ભવિષ્યકાળ. સહ તે અજેય ભવિષ્ય તે અજેય એટલે કે અમર થઈ જશે તેને કોઈ જીતી ન શકે જીતી ન શકાય તે અજેય ભવિષ્યતી એટલે કે થશે ભવિષ્યતી જે છે પણ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે. તો વિદ્યાર્થી મિત્રો કહે છે કે જે માણસ આ 20 ગુણોનું પોતાની બધી કામકાજની અવસ્થાઓમાં દરેક ક્ષણે આચરણ કરશે તેના જીવનમાં ઉતારશે તે માણસ અજેય થશે તે માણસ જીતી જશે એ તેને કોઈ જીતી શકે એવો ન. એટલે વિદ્યાર્થી મિત્રો ફરીવાર એક વખત ભાષાંતર કરું કે જે માણસો આ 20 ગુણોને પોતાના કામકાજની બધી અવસ્થાઓમાં આચરણ કરશે તે માણસ અજેય થશે તે અજેય થશે તેને કોઈ જીતી શકાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 16મું જે પદ્ય જે છે અજેય સ ભવિષ્યતિ તેનો આપણે વ્યવસ્થિત રીતે પઠન કરી શબ્દાર્થ અને ભાષાંતરનો જે છે ઉપયોગ કરી અને આખો પાઠને તૈયાર કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો વારંવાર આનું રિવિઝન કરતું રહેવું તો વધારે પડતા બધા મુદ્દા મેં છે લઈ લીધેલા છે એટલે કોઈ મુદ્દો બહાર નથી જતો. અને વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં શ્લોક લખવાનો પાઠ્યબુકમાં પછી શબ્દાર્થ અને પછી ભાષાંતર એમાં 8-8 શ્લોકો પૂરો કરવાના ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય લખવાનું. સ્વાધ્યાયના પ્રશ્ન છે અતિ મહત્વના હોય છે કારણ કે એમાંથી ઘણું ખરું છે એ પૂછવામાં આવે છે. આખી ચોપડી જે છે એ પાઠ દરમિયાન તેના સ્વાધ્યાય છે એ જોતા જવા. તો હવે પછી આપણે પાછા જ્યારે પણ મળશું નવા લેક્ચરમાં ત્યારે નવા પાઠથી શરૂઆત કરશું. તો ત્યાં સુધી આ એક પાઠની તૈયારી કરતા રહો અને મજા કરતા રહો. તો આવતા વખતે પાછા જ્યારે મળશું ત્યારે આપણે નવા પાઠથી શરૂઆત કરશું. તો ત્યાં સુધી બધાને અસ્તુ.